વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ ગણિત પ્રકરણ 3 ચતુષ્કોણ સમજ સ્વાધ્યાય 3.3 એના આ વિડિયોમાં આપણે જોશું પ્રશ્ન 10 11 અને 12. તો પ્રશ્ન 10 છે, નીચેની આકૃતિમાં સમમિત ચતુષ્કોણ કેવી રીતે બને છે? અહીંયા ચતુષ્કોણ એ એલ એમ એન છે, એ સમમિત ચતુષ્કોણ કેવી રીતે બને છે તે સમજાવો, અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? કે એલ એમ એન એમાં એલ નું માપ 80 છે, એમ નું માપ 100 છે. તો એલ અને એમ એ કેવો આકાર બનાવે છે? આ એમ અને આ એલ એટલે સી આકાર બની ગયો. અહીં આપણે અલગથી જોઈએ તો આ બંને ખૂણા છે એ સી આકાર બનાવે છે. સી આકાર બનાવે છે એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ કહેવાય. હવે એ બંનેનો સરવાળો છે 180, એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક થયા. મિત્રો જ્યારે અહીંયા છેદિકા કઈ કહેવાય, તો આ બે સમાંતર રેખાઓ છે NM અને KL. આ રીતે આપણે વિચારીએ આ NM અને સમાંતર રેખા છે KL. તો આ ML એમની છેદિકા થઈ, આ બે સમાંતર રેખાઓ છે, આ એમ એલ એમની છેદિકા છે, બે રેખાઓને છેદે છે બે ભિન્ન બિંદુમાં, એટલે એ એમ એલ છેદિકા છે. અને આ છેદિકા છે એની આ બાજુ પણ અંતઃકોણ બને છે, અંતઃકોણ એટલે અંદરના ખૂણા. તો આ બાજુ બે અંતઃકોણ બને છે, આ બાજુ પણ બે અંતઃકોણ બને છે. આપણે આ બે ખૂણાના માપ આપેલા છે, આ છે 100, આ 80, એટલે આ અંતઃકોણ છે બંને છેદિકાની ડાબી બાજુના અંતઃકોણ છે. આ બંને અંતઃકોણ કહેવાય પણ છેદિકાની જમણી બાજુના, એટલે ડાબી બાજુના છે તે એક જ બાજુના કહેવાય. એક આ અંતઃકોણ અને એક આ અંતઃકોણ લઈએ તો બંને અંતઃકોણ તો છે જ, પરંતુ એક બાજુના નથી. આ બંને પણ અંતઃકોણ છે પણ એક બાજુના નથી. અહીંયા બંને અંતઃકોણ જે આપેલા છે 180, એ એક જ બાજુના અંતઃકોણ છે, છેદિકાની એક બાજુના અંતઃકોણ. અહીંયા છેદિકા છે ML, એટલે મિત્રો અહીંયા ભલે આપણને રેખાખંડ આપેલા છે, પરંતુ આને આપણે રેખા તરીકે લઈએ. રેખા NM છે, રેખા KL છે અને એમની છેદિકા છે ML. આ રીતે આપણે વિચારીએ તો આ બંને છેદિકાની એક બાજુનો અંતઃકોણ છે અને એનો સરવાળો 180 થાય, એટલે પૂરક છે. અને જ્યારે છેદિકાની એક બાજુનો અંતઃકોણ પૂરક હોય ત્યારે એ બંને રેખાઓ સમાંતર હોય. આ બંને રેખાઓ NM અને KL એ બંને સમાંતર હોય, એટલે આપણે કહી શકીએ NM અને KL સમાંતર છે, પરંતુ NK અને ML એ સમાંતર દેખાતા નથી અને છે પણ નહીં. તો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જ જોડ સમાંતર બને છે, અને એક જ જોડ સમાંતર બને તો એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. એટલે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ KLM માં M અને એ ખૂણો M પ્લસ L બરાબર 180, એટલે કે ખૂણો M અને L એ પૂરક કોણ છે. હવે M અને L એ NM અને KL ની છેદિકા, ML ની એક જ બાજુના અંતઃકોણ છે અને પૂરક છે, માટે NM અને KL સમાંતર છે, પરંતુ NK અને ML સમાંતર નથી. એટલે કે ચતુષ્કોણની એક જ બાજુની જોડ સમાંતર છે, માટે આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ છે, એવું આપણે કહી શકીએ. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આપણે છેદિકાની એક બાજુના અંતઃકોણ એટલે સી આકાર સમજીએ છીએ, પણ એ છેદિકા કોને કહેવાય એ સમજવા માટે આકૃતિ દોરી છે. NM અને KL બે રેખાઓ છે, એમની છેદિકા છે અને આ એક બાજુના અંતઃકોણ છે જે પૂરક થાય છે. મિત્રો ઘણી વખત એવું બને કે બે રેખાઓ આ રીતે હોય તો આ બંને સમાંતર તો નથી, એમની છેદિકા છે, તો આ પણ બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ જ કહેવાય, પરંતુ આ બે રેખાઓ સમાંતર નથી તો આ બે અંતઃકોણ પૂરક હોય નહીં, એટલે કે એમનો સરવાળો 180 થશે નહીં. તો અંતઃકોણનો સરવાળો 180 ત્યારે જ થાય કે જ્યારે આપેલી બે રેખાઓ સમાંતર હોય, એટલે આ બે સમાંતર હોય તો જ સરવાળો 180 થાય. અને જો અંતઃકોણનો સરવાળો 180 થાય એટલે કે અંતઃકોણ પૂરક હોય તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય. મિત્રો આ બધા જે ગુણધર્મો છે એ પ્રમેયો છે, અને આપણે નવમા ધોરણની અંદર ફરીથી બધા જ ભણવાના છે, પરંતુ અત્યારે આ દાખલાઓ ગણવા માટે આપણે જરૂર છે, એટલે યાદ રાખવાના છે ખાસ. આપણે લખી દઈએ
ચતુષ્કોણ કે એલ એમ એન માં કોણ એમ પ્લસ કોણ એલ બરાબર 100+80 બરાબર 180 માટે કોણ એમ અને એલ ચતુષ્કોણ ABCD છે એમાં AB અને DC સમાંતર છે, AD અને BC સમાંતર નથી એ આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ. જો AB સમાંતર CD હોય તો કોણ B અને C એ AB અને CD ની છેદિકા બીસી થી બનતા છેદિકાની એક બાજુના અંતઃકોણ છે અને એનો સરવાળો 180 થાય, એટલે બંનેનો સરવાળો 180 થાય, એમાં બી નું માપ 120 છે તો ખૂણો સી છે એ આપણને 60 મળે. તો ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર ડીસી છે માટે ખૂણો બી અને ખૂણો સી છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે માટે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180, ખૂણા બી નું માપ છે 120 પ્લસ સી બરાબર 180 માટે ખૂણો સી બરાબર 180 માઇનસ 120 એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ છે એ પણ પૂરક હોય, પરંતુ જો આપણે આ બંને ખૂણા લઈએ એ અને બી તો તમે જોશો ડીએ અને બીસી ડીએ અને બીસી સમાંતર નથી. તો આ એબી એમની છેદિકા લઈ આપણે આ રીતે બાજુમાં આકૃતિ દોરો છો, આ બંને સમાંતર નથી, અહીંયા ડી બિંદુ છે, આ એ આ બી આ સી, તો એ ને બી છે એ છેદિકાની એક બાજુના અંતઃકોણ તો છે જ, પરંતુ ડીએ અને બીસી સમાંતર નથી એટલા માટે એ ને બી પૂરક કોણ હોય નહીં. આ ખાસ યાદ રાખવાનું, ડીસી અને એબી સમાંતર છે તો આ બે અંતઃકોણ પૂરક હોય,
ડી અને એ એ બંને પણ અંતઃકોણ પૂરક હોય, કારણ કે આ બે રેખાઓ સમાંતર છે ને એમની છેદિકાથી બનતા અંતઃકોણ છે. જ્યારે ડીએ અને બીસી ની છેદિકા એ બી લઈએ તો ખૂણો એ ને બી એ અંતઃકોણ કહેવાય, પરંતુ એ પૂરક નહીં હોય. એ જ રીતે અહીંયા જોડી દઈએ તો ડી અને સી એ પણ પૂરક કોણ છે, સોરી એ પણ અંતઃકોણ છે આ બંને કોણ, પરંતુ એ પણ પૂરક નથી. એટલે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓ છે એની છેદિકાથી બનતા અંતઃકોણની બે જોડ પૂરક હોય, બાકીની બે જોડ પૂરક હોય નહીં. આ યાદ રાખજો. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ. મિત્રો પ્રશ્ન 12 છે, આકૃતિ 3.34 એમાં એસપી સમાંતર આર ક્યુ, એસપી અને આર ક્યુ એ સમાંતર છે, તો ખૂણો પી અને એસ નું માપ શોધો. ખૂણો પી અને એસ શોધવાના છે. જો તમે આર શોધતા હોય, ખૂણો આર આપેલો છે અહીંયા સંકેતો પરથી ખબર પડી જાય કે 90 નો છે, કાટખૂણો છે, પરંતુ જો આર શોધતા હોય તો શું પી શોધવાની અન્ય પદ્ધતિઓ હશે? એટલે કે આર નું માપ ન આપેલું હોય તો આર શોધવાનો હોય તો પી શોધવાની પણ અન્ય પદ્ધતિઓ છે. સૌથી પહેલા આપણે પી અને એસ નું માપ શોધો છે, તો આ એક જોડ સમાંતર છે એસપી અને આર ક્યુ, એસઆર અને પી ક્યુ સમાંતર નથી, એટલે આ સમલંબ ચતુષ્કોણ થયો. હવે આ બંને સમાંતર છે એસઆર, સોરી એસપી અને આર ક્યુ, તો આ એમની છેદિકા લઈએ એસઆર, તો આ બંને છેદિકાની એક બાજુના અંતઃકોણ થશે જે પૂરક થાય, એટલે આર 90 છે તો એસ અને આર નો સરવાળો 180 થાય, એટલે એની ફરતે એસ પણ આપણને 90 મળે. એ જ રીતે એસપી સમાંતર આર ક્યુ, એની છેદિકા પી ક્યુ લઈએ તો આ બંને છેદિકાની એક બાજુનો અંતઃકોણ છે એ પણ પૂરક હોય, આ બંને નો સરવાળો 180 થાય, ક્યુ 130 છે તો આપણને પી 50 મળે. પહેલા એ બંને કોણ આપણે શોધી લઈએ, તો એસપી સમાંતર આર ક્યુ ની છેદિકા એસઆરથી બનતા ખૂણો એસ અને આર, બનતા છેદિકાની એક બાજુના અંતઃકોણ ખૂણો એસ અને ખૂણો આર છે. આ રીતે લખેલો ચાલે, ખૂણો એસ અને આર એસપી સમાંતર આર ક્યુ ની છેદિકા એસઆરથી બનતા છેદિકાની એક બાજુના અંતઃકોણ છે. ખૂણો નાનામાં આગળ લખી કે પાછળ લખી માપ આપણને મળી ગયા. હવે આગળ ખાલી આપણે વિચારવા માટે સવાલ આપેલો છે
કે જો તમે આર શોધતા હોય એટલે કે આર નું માપ શોધવાનું હોય તો બી શોધવાની પણ અન્ય પદ્ધતિઓ છે. મિત્રો, આગળના ઘણા બધા દાખલામાં આપણે સમજાવેલું છે કે અહીંયા આપણે જે ખૂણા શોધવાના હોય છે આ ચતુષ્કોણ માટે જુદી વાત છે. બાકી આગળની દાખલાની અંદર આપણે જોઈ ગયા છીએ કે કોઈ એક ચોક્કસ ખૂણો શોધવો હોય તો એક કરતા વધુ રીતો હોય છે અને રીતોની મદદથી આપણે શોધી શકીએ. તો અહીંયા જો આર નું માપ ના આપેલું હોય તો આર ના આપેલું હોય તો એની પરથી એસ ના શોધી શકાય. તો કદાચ એસ નું માપ આપેલું હોય એસ ઉપરથી આપણે આર શોધી શકીએ. તો એ જ રીતે પી શોધવાની પણ અન્ય પદ્ધતિઓ હોઈ શકે. એ આકૃતિ ઉપર ડિપેન્ડ છે કે એસ ઉપરથી આર શોધી શકાય તો પી ઉપરથી પી શોધી શકાય. પરંતુ અહીંયા આકૃતિ આની આ જ છે, સમલંબ ચતુષ્કોણ છે. તો પી શોધવા માટે અહીંયા એક જ પદ્ધતિ છે કે ક્યુ અને પી નો સરવાળો 180 થાય. એ બંને પૂરક કોણ છે. તો આ સિવાય અન્ય કોઈ પદ્ધતિ આપણે આ આકૃતિ પરથી શોધી શકીએ નહીં. પરંતુ આકૃતિ કોઈ અલગ હોય, ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ માંથી બીજો કોઈ ચતુષ્કોણ હોય તો ખૂણા પી નું માપ આપણે બીજી ઘણી બધી રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આ બંનેનો સરવાળો 180 થાય, આ બંનેનો સરવાળો 180 થાય, આર અને પી સમાન હોય તો આવી જુદી જુદી રીતે આપણે પી નું માપ શોધી શકીએ. પરંતુ અહીંયા આ જ આકૃતિ માટે આપણે પી નું માપ શોધવા માટે ક્યુ ના માપની જરૂર પડે. તો અહીંયા આ પ્રશ્ન 12 પૂરો થયો અને અહીંયા સ્વાધ્યાય 3.3 પણ પૂરું થયું. તો મિત્રો, આ જે દાખલા સમજાવ્યા છે ફરી એક વાર યાદ કરાવું છું. જે ગુણધર્મો કોષ્ટક છે, ચતુષ્કોણના પ્રકાર અને ગુણધર્મો, સાથે સાથે ખૂણાઓની જોડ ના આકાર અને એની પરથી નામ, અને એ ખૂણાઓની જોડ પૂરક હોય કે સમાન હોય એ ખાસ યાદ રાખવાનું છે. જ્યાં સુધી આ પ્રકરણ પૂરું ના થાય ત્યાં સુધી એ ગુણધર્મો છે એ દરરોજ એક વખત પુનરાવર્તન કરવાનું છે અને ગુણધર્મો યાદ રાખવાના છે. કારણ કે 9મા ધોરણ અને 10મા ધોરણમાં બંનેમાં એ ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના હોય છે. એટલે ગુણધર્મો ખાસ યાદ રાખવાના છે.